પંચમહાલ શહેરના ગ્રામ્ય વિસ્તાર બોરીયાવીમાં પોલીસ રેડ કરતા 44 નંગ પ્લાસ્ટિકના કોટરિયા હાથમાં આવ્યા હતા, ત્યારે શહેરા પોલીસે સનાભાઈ ભેમાભાઈને શહેરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જસવંત અખમ અને દિલીપ રાવજી નામના પોલીસી સેલે જઈને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તેવું સનાભાઈ, તેમના પત્ની સવિતાબેન, પુત્ર અને પરિવારજનોનું કહેવું છે. સનાભાઈના પત્ની અને કુટુંબના માણસો સૈરા પોલીસ સ્ટેશન પર જઈને જોયું તો સનાભાઈ સૈરા પોલીસ સ્ટેશનમાં નીચે પડેલી હાલતમાં હતા. સનાભાઈ પોતે ચાલી શકે તેવી હાલત પણ ન હતી. તેમની પોતાના પતિની આવી હાલત જોઈ પત્ની ચિંતિત થઈ ગયા હતા. ત્યારે પોલીસ દ્વારા 108ની મદદથી સનાભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે સનાભાઈના ઘરમાંથી દારૂ મળી આવવાથી સનાભાઈ ભાગવાની કોશિશ કરી હતી અને પડી ગયા હતા, ત્યારે સનાભાઈ પોલીસને વળતો જવાબ આપ્યો છે. મેં એવો કયો ગુનો કર્યો છે તો મારે ભાગવાની જરૂર પડે, મારા ઘરમાંથી 44 નંગ દારૂના કોટરિયા પકડાયા છે, તેની કાયદેસરની કાર્યવાહી કરવાની હતી, ને મને આટલો મરણતોલ માર કેમ મારવામાં આવ્યો તેનું કારણ શું? એચબીએન ટીવી ન્યૂઝના માધ્યમથી ગોધરા સિવિલ હોસ્પિટલ સનાભાઈની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે સનાભાઈએ જણાવ્યું હતું કે મને પોલીસે પાછળના ભાગમાં મારા ખભા પકડીને પાછળ બરડાના ભાગમાં પોલીસે ઢીંચણથી માર માર્યો હતો અને મારાથી માર સહન ન થતાં હું નીચે જમીન પર ઢળી પડ્યો હતો. સનાભાઈના પરિવારજનોનું કહેવું છે કે સનાભાઈ ઉપર 44 નંગ કોટરિયાની FRI કરવામાં આવી તો સનાભાઈને જામીન વગર કેમ છોડી દેવામાં આવ્યા? સનાભાઈને જામીન વગર છોડી દેવા પાછળ પોલીસ શું છુપાવવા માંગે છે? હવે જોવાનું એ રહ્યું કે આ રીતે વર્તન કરનાર પોલીસ સામે ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. રિપોર્ટર ભૂપત ડાભી, શહેરા. મને અહીંયા ઓફિસમાં ઉભરાશીને માર્યો, વ્યાસણના માર હતી. હા, મારીને પછી મને ઉપર ઓફિસે લઈ ગયા. ઉપર કઈ રીતે તમને માર મારવામાં આવ્યો? વ્યાસણ ખંભા પકડી પાછળ વ્યાસણ માર્યો. કેટલું માર મારવામાં આવે છે સાહેબ? એટલે મને માર્યો તો હું બે ફોન થઈ ગયેલો હતો, મને ખ્યાલ જ નથી. ઓફિસે અહીં પડી ગયો, પછી મને ઉપર લઈ ગયેલા ટેંકરાઈ, તે હાથે પકડીને ટેંકરાને ઉપર લઈ ગયા. ઉપર મને બેસું બોલે વાત કશું. તો અત્યારે કંઈ દવા ગોળી કરી છે? કશું દવા ગોળી કે દાડા દાડા ખોધરે મને દવસેરા સરકારી દવા ગોળી કરે ને પછી બધા નાહી શક્યા તહીથી. પછી હું તહી નાઈટ પડી ગયું અને હા મારા પછી ત્યાંથી આવ્યા કારણે મને અહીં લાવવાની ગોઠવણ કરી. કેટલા દિવસથી તમે અહીંયા દવાખાનામાં હાજર છો? કાલનો અને શહેરા દવા એક દાડો શહેરા ગયો અને બે દિવસ અહીંયા સરકારી હોસ્પિટલમાં બે દિવસથી છે. હા, શું નામ છે તમારું? સનાભાઈ. ગામ? બોરિયાવી. માર્યો તો એ શું નામ છે પોલીસવાળાનું? પોલીસવાળાનું સાહેબ મને ખબર નથી, પણ ઘેર નથી અને મારા પતિ એટલો ઘેર હતો, છોકરા પણ ઘેર નથી, તો લગ્ન હતું મારા દીકરી છોકરી, તે માટે હું એક પેટી માર લાવી. કોને કોને આપી મને કંઈ ખબર નથી. એ લોકો ઘરે આવ્યા, ઘરે આવ્યા પછી આ ફરીવાળા પાછળ અડી મેળી થઈ ગયા, ખોમાં મળી ગયા, એટલે આજે જાણે પકડી ગયા. પકડી લાયા છે એક પેટી માલ હતો એ માલ કાઢ્યા પછી ત્યાં શેરાની નાય ગાડી બિહાડી. શેરાની નાયા પછી એનો પાછળ પાછળ હું આવી, એનો પાછળ પાછળ તો હું આવી હોઉં તો સાહેબ તમે મારો નથી, મારો નથી તો દિલીપ તો અને જે છે કશું એમ કરીને બે જણેથી બે ખંભા પકડી અને આ લાગેલા ટેસણે ટેસણે માર મારી અને કેળીઓને આલ ભાગી નાખ્યા મારા માણસને. એ ફીર્યા પછી હું બીજા ઉપર જઈને ચડાયા પછી હું પાછી પાછળ ને પાછળ હું ગઈ તો તમે સતામી ના પાડેલું તો તમે મારા માણસને કેવી રીતના તમે માર્યું? તો તમારે જે થતી એ કાયદેસર તમારે કરવી હતી, પણ મારા પતિને તમારે ઓંગળી નથી અડાડી ને નથી મારવી. તો તમે પૈસા લેવા વખતે તમે લઈ લેતા, તો તમે પૈસાની મોંઘણી માટે પૈસા ના પાડ્યા એટલાને બદલે તમે માર્યો મારા ઘરવાળાને. તો હું પૈસા લઈને તો હું આવી જઈ, મારા ઘરવાળા પણ પૈસા નહોતા, તો તમારે મારવો નહોતો ને? તો હું આલવા હરતા આવેલી પૈસા એની પણ પૈસા જ નહોતા પૈસા એટલાને બદલે પછી હું બોલ્યા પછી એણે મારી ઉઠીને દકડી દીધો. દકડ્યા પછી મેં કીધું કે મારો માણસ આ મરી જવો તો પોલીસ સ્ટેશનવાળાની જવાબદારી કે અગર હું ઘેર જ નહીં લીધું તો મારા માણસો પણ અગર કોઈ આવે નહીં એમ કરીને જોપા બારી નીકળી ગઈ. નીકળી જ્યાં પછી થોડીક વાર હું બિહેરી પછી પાછા આવ્યા.
બીજા આવ્યા ઘર થા એટલે પછી પાછા અંદર જાઉં, મને બોલાવી એટલે હું અંદર જઉં. અંદર જ્યાં પછી મેં એમ કીધું કે દવાખાને લીધું હોય કે અહીં મરી જવું હોય તેવું હોય તમારે કેવી રીતના કરવું, તો પછી એને લોકો સરકારી દવાખાનામાં લઈ જા, લઈ જા પછી એક ઇન્જેક્શન મુકાય, એક ઇન્જેક્શન મુકાય અને પાછા ઘેર લાવી અહીંયા પોલીસ સ્ટેશનમાં લાવીને એને ઉવાડ દીધું. ઉવાડ દીધા પછી કહે કે એક બીજો આવ્યો તો કે ચાલ ઊભો થા, ચાલ ઊભો થા, તારી ઠાઠડી બાંધવાની હે. તો પછી અમે એમ કીધું કે ઠાઠડી બાંધવી હોય તો તમારે અને છોડવી હોય તો તમારે, અને અમે અહીં આવી છીએ, બાંધવી હોય તો બાંધો તમે ઠાઠડી. શું નામ છે બેન તમારું? સવિતાબેન સનાભાઈ, ગામ બોરિયા ટકડા. તો હું કામ મજૂરી હતો, મારા પપ્પાને, મારા પપ્પા ઘરે એકલા હતા અને આ પોલીસ વાળા આવીને ઢોર માર માર્યો છે અને આ બધું રમણ ભમણ કરી નાખ્યું છે. તો એટલો બધો મારવાનું શું કારણ? અત્યારે મારા પપ્પા સિવિલ હોસ્પિટલમાં છે, તો એટલો બધો મારવાનું શું કારણ હતું? શું નામ છે તારું? પ્રવીણભાઈ સનાભાઈ, ગામ બોરિયા. મારું લગ્ન ગાંગડિયા થયેલું હે અને હું મારા પપ્પાને તઈ પિયરમાં આવી અને આઈ બહાર બેઠી બેઠી જમતી હતી અને પોલીસની ગાડી આવી તે હું અંદર મૂકવા જી થાળી તે તેઓ જ પોલીસ આવ્યા તેવા જ બને તે કેમ પાગી એમ હાથે પકડી અને પછી આમ જડ જમ બીજું ખંચે આમ બરોબર હલાવી નાખી મને અને પછી ઈજા દારૂ બતાવ, દારૂ બતાવા કરીને પછી પાછા મને તપાસ કરીને પછી પાછા અંદર ઘૂસ્યા, અંદર બધું તપાસ કરી. શું નામ છે? ડાભી શાંતાબેન પંકજભાઈ.